આજે આપણે ધોરણ 4 માં ગુજરાતી વિષય ભણીશું, એમાં પાઠ 12 પાઠ 3 એ આપણે જોઈ ગયા. હવે તેના પ્રશ્નોના જવાબ એક એક વાક્યમાં છે એ આપણે એકવાર જોઈ લઈએ. એમાં પહેલો પ્રશ્ન છે, તારકને સાની બીક લાગે છે? તો તારકને વૃક્ષ ઉપર ચડવાની બીક લાગે છે. બીજો પ્રશ્ન થાય છે, નરેન્દ્રને કોનો ડર પડતો હતો? તો એમાં છે, દાદાજી નરેન્દ્રને રાક્ષસનો ડર પડતો હતો, બરોબર. પછી બા નરેન્દ્રની માતાનું નામ શું હતું? બા નરેન્દ્રની માતાનું નામ ભુવનેશ્વરી દેવી હતું. નરેન્દ્ર કેરાની વાડીમાં કોની રાહ જુએ છે? તો આગળ છે, નરેન્દ્ર કેરાની વાડીમાં હનુમાનજીની રાહ જુએ છે. પ્રશ્ન 5, સાપ લીધો છતાં નરેન્દ્ર કેમ ભાગ્યો નહીં? સાપ લીધો છતાં નરેન્દ્ર ભાગ્યો નહીં, કારણ કે તે પદ્માસનમાં બેસીને ઓમકાર બોલતો હતો, તે ધ્યાનમાં એકાગ્ર હતો, બરોબર. હવે આગળ છે, બરોબર. એમાં આપણે જોઈ ગયા કે નીચેના પ્રશ્નો ઉત્તર 3-4 વાક્યમાં એ પણ જોઈ ગયા. પછી હવે પાઠ 13, પંખીઓએ પાણી પાડ્યું, આપણે આગળ જોઈ ગયા આગળના વિડીયોમાં. હવે આપણે એ કરીશું, પાઠ 13, પંખીઓએ પાણી પાડ્યું. પાસેથી પસાર થઈ જતા થઈ જાય, પણ કોઈને ખ્યાલ ના આવે કયા છોડ છે. છોડને મોટા થવાની ઈચ્છા હતી, એને વધવું હતું, ઊંચા થવું હતું, આકાશને આંકી જવું હતું, ઘેરું ઝાડ બનવું હતું, પરંતુ દિવસે દિવસે તે સુકાતો જતો હતો. એને માંડ બે ચાર પાંદડા બેઠેલા. એક પકડીનું ધ્યાન ગયું, તે પાંદડા ખાઈ ગયું. છોડ તો સાવ મોડો થઈ ગયો અને રડવું આવી ગયું. છોડને રડવું આવી ગયું કેમ? તો છોડને મોટા થવાની ઈચ્છા હતી, એને ઊંચા બનવું હતું, આકાશને આંકી જવું હતું, ઘેરું ઘનઘોર ઝાડ બનવું હતું, દિવસે દિવસે તે સુકાતો જતો હતો અને એને બે ચાર પાંદડા આવ્યા હતા. એક પકડી આવીને પાંદડા ખાઈ ગયું, બરોબર. હવે આગળ, એક દિવસ પંખી ઉઠતું આવ્યું, આવીને એ જોડ પર બેઠું. એક દિવસ પંખી ઉઠતું આવીને નાના જોડ પર બેઠું, એનો ભાર ખમી શક્યો નહીં. જોડ પણ એનો બે પક્ષીનો ભાર ખમી શક્યો નહીં, ગળી ગયો. એણે પંખીને કહ્યું, તું મારા પરથી ઉડી જા, હું તારો ભાર સહી શકતી નથી, કાં તો સાવ મળી જઈશ કે પછી ઉડી જઈશ. એ છોડ શું કહે છે પંખીને? તું મારા પરથી ઉડી જા, હું તારો ભાર સહી શકતી નથી, કાં તો મળી જઈશ કાં તો તૂટી જઈશ. પંખી ઉડીને નીચે આવ્યો. પંખી નીચે જમીન પર બેઠો, સામે બેઠો, એને પૂછ્યું, તું કેમ સાવ ઊંડો પાછો અને નીચો છે? તું કેમ સાવ ઊંડો અને પાછો નીચો છે? તારામાં લીલાશ કેમ નથી? તારા પાંદડા ક્યાં ગયા? પંખી નીચે બેઠીને પ્રશ્ન સામે જોડે કર્યો કે તું કેમ સાવ ઊંડો પાછો છે? તારામાં લીલાશ કેમ નથી? તારા પાંદડા ક્યાં ગયા? છોડે આ સુધી કોઈ આવું પૂછ્યું નહોતું. એ છોડે આ સુધી કોઈ આવા સવાલ કર્યા ન હતા. છોડ કહે, હજી હું નાનો છું, ઘણા દિવસ ગયા પણ હું વધી શકતો નથી. ઘણા બધા દિવસો બરાબર ગયા પણ હું વધી શક્યો નથી. કેટલાય દિવસથી તરસ્યો છું, કેમ વધી શકતો નથી? તો કેટલાય દિવસથી હું તરસ્યો છું, મારા મૂળ પાણી વિના અકળાઈ રહ્યા છે. મૂળમાં પાણી ના આપે તો છોડ સુકાવે, એટલે મારા મૂળ અકળાઈ રહ્યા છે. મને કોઈ પાણી પાતું નથી. શું કહે છે? મને કોઈ પાણી પાતું નથી. મારા બે ચાર પાંદડા હતા એ પણ એક બકરી ખાઈ ગઈ. મારે પણ બે ચાર પાંદડા હતા એ પણ બકરી ખાઈ ગઈ. છોડ પર પંખીને દયા આવી. તે દૂર એક તળાવ હતું.
ચાંચવાનું પાણી મૂકી હું ચોળના ચોળના મૂળમાં ઠાલી દીધું. એ જે ચાંચવા પાણી લઈ લાવે તો એ ચોળના મૂળમાં ઠાલી દીધું, પણ છોડને કઈ અસર ન થઈ, છોડને કઈ અસર ન થઈ. ટીપા પાણીથી શું વળે, ટીપું પાણીથી શું વળે, લાંબા સમયની તરસ હતી આપણે રમીના બહુ તરસ લાગી હોય તો આપણે બે ત્રણ ગ્લાસ પીએ છીએ ને, છોડને બહુ તરસ લાગી હતી. પંખી બધી વાત સમજી ગઈ, પંખી બધી વાત સમજી ગયું ને ત્યાંથી પાછું ગયું, એ પા બધી વાત સમજી ગયું અને ત્યાંથી ઉડી ગયું પંખીને. ઉડતું ઉડતું એક ઘેઘૂર ઝાડ ઉપર પહોંચ્યું. એ ઉડતું ઉડતું ઘેઘૂર ઝાડ હતું, ગાઢ ઝાડ હતું, ત્યાં પહોંચ્યું. ત્યાં પંખીઓનું મોટું બહુ બેઠું, ત્યારે એ ઝાડ પર પંખીઓનું મોટું બહુ બેઠું. પંખીના ટોળાને એણે કક્ષે છોડી વાત કરી, સૌ પંખી સંમત થયા, બધા પાંખો પકડાવતા ઉડતા ઉડ્યા. બધા પંખીને એ કક્ષા છોડી વાત કરી અને સૌ પંખી બધા સંમત થયા કે આપણે એને પાણી પાડીશું. બધા પંખીઓ પાંખો પકડાવીને ઉડ્યા, તળાવને કિનારે ઉતર્યા, સૌએ પાણીથી ચાંચો ભરી લીધી. પછી પેલું પંખી આખરે ગોળ પાછળ, બધા તળાવના કિનારે ઉડ્યા અને ત્યાં રહેનાર બધા ચાંચમાં પાણી ભરી લીધું. પછી એ પેલું પંખી આગળ પાછા પંખીનું ટોળું એ રીતે ઉડ્યા જાય ઉડ્યા જાય. પેલા છોડ ઊભો હતો ત્યાં, પેલો છોડ જ્યાં ઊભો હતો ત્યાં બધા આવ્યા, સૌ નીચે ઉતર્યા. બધા પંખીઓની પાણી ભરેલી ચાંચો છોડના મૂળમાં ખાલી કરી દીધી. જે પંખીની ચાંચમાં પાણી ભરેલું હતું એ ચાંચો ખાલી કરી દીધી. આવા 10-15 ફેરા કર્યા, કેટલા ફેરા કર્યા, 10-15 ફેરા કર્યા અને છોડના મૂળને બરાબર પાણી મળ્યું અને છોડના મૂળમાં બરાબર પાણી મળ્યું. એને લાંબા વખતથી તરસ છીપાઈ ગઈ અને છોડને ઓળકાર આવ્યો અને લાંબા વખતથી જે તરસ હતી એ તૃપ્ત થઈ ગઈ. અને આપણે જ્યારે જમવા બેઠા હોય ત્યારે આપણે જમી લઈએ ત્યારે પછી ઓળકાર જેવી રીતે છોડને પણ ઓળકાર આવ્યું. પછી તો દરરોજ પંખીઓનું ટોળું આવે ને તળાવમાંથી પાણી લાવીને છોડને પીવડાવે, પછી પંખીઓ દરરોજ આવે અને તળાવમાંથી પાણી લાવીને છોડને પીવડાવે. દિવસો અને મહિનાઓ સુધી પંખીઓએ આ કામ કર્યું, દિવસો અને મહિનાઓ સુધી આ પંખીઓએ કામ કર્યું. ચાંચમાં પાણી લાવીને છોડને પાણી પાઈ છોડ લીલોછમ થયો, છોડ વધવા લાગ્યું અને મહિનાઓ સુધી આવું કામ કર્યું એટલે ચાંચમાં પાણી લાવીને છોડને પાણી પાવે અને છોડ લીલોછમ થવા લાગ્યો અને છોડ વધવા લાગ્યું. ચોમાસું બેઠું એટલે પછી હવે ચોમાસું બેઠું, કાળા વિભાગ વાદળોથી આકાશ છવાઈ ગયું, ધોધમાર વરસાદ પડ્યો. પછી ચોમાસું આવ્યું એટલે આકાશ વાદળોથી છવાઈ ગયું અને ધોધમાર વરસાદ પડવા લાગ્યો. આખું ચોમાસું મન મૂકીને વરસ્યું, આખું ચોમાસું મન મૂકીને વરસાદ વરસ્યું. છોડને તો બસ આટલું જ જોયું હતું, છોડને બસ આટલું જ જોયું હતું પાણી. આમ ઘણા ચોમાસા છોડ પર વરસ્યા, આ રીતે ઘણા બધા ચોમાસા આવ્યા અને છોડ પર વરસ્યા. વર્ષો ગયા, વર્ષો થઈ ગયા, આજે એ છોડ મોટું ઘટાદાર ઝાડ થઈ ગયું છે. આજે જે નાનું છોડ હતું એ મોટું ઘટાદાર ઝાડ થઈ ગયું છે. પંખીઓનું ટોળું દરરોજ ઝાડ પર આવીને બેસે અને ગીતો ગાય, પંખીઓનું ટોળું દરરોજ એ ઝાડ પર આવીને બેસીને ગીતો ગાય, ઝાડ ખુશ થઈ જાય છે. ડાળીઓને ડોલાવું પાંદડા રણ જણાવે છે અને ડાળીઓને ડોલાવું અને પાંદડા રણ જણાવે છે. જ્યારે પવન આવે છે ત્યારે જ્યારે ડાળીઓ ડોલાવે છે પાંદડા રણ જણાવે છે. એક દિવસ સાંજના સમયે આકાશમાંથી એક વાદળી આવીને જાડી ડાળી પર બેસી ગઈ. એક દિવસ સાંજના સમયે આકાશમાંથી વાદળી આવી અને જાડી ડાળી પર બેસી ગઈ. જન્મ જન્મ વરસી અને ઝાડ નહીં રહ્યું હતું, વાદળી વાદળો આવ્યું આકાશમાં વરસાદ પડી રહ્યો હતો, ઝાડ નહીં રહ્યું હતું. વાદળી કહે કે ઝાડ દાદા વરુણને મેં તમને નવડાવે ને, વાદળી શું કહે છે, ઝાડ દાદા મેં તમને વરુણને નવડાવે ને ત્યારે ઝાડને યાદ આવે છે. પોતે સાવ નાનો છોડો હતો ને પંખીઓ મને પાણી પાણી ઉછેર્યો હતો, જાણે એના દિવસ યાદ આવે છે. જ્યારે છોડ નાનો હતો ત્યારે મને પંખીઓ પાણી પાણી મને ઉછેર્યો હતો. જાણ વાદળીની માટીને વાત કરે છે, વાદળી કહે છે ખરેખર પંખીની જાત તો દયાળુ જ હોય છે. જાણ શું કહે છે, પંખીની જાત તો દયાળુ જ હોય છે. હવે આપણે શબ્દ સમજી જોઈ લઈએ. પછી જો થશે પાન
ચાલો ગેગુ ગેગુ ગાર ઓલકાર પેલું વાળું બોમાં પંખી ઉડ્યું, દૂર
મદદ લઈ
જીવનો આભાર માનું તેટલો ઓછું છે. બરોબર બરોબર. હવે ચોપડીમાં નીચે આપેલા ઉદાહરણ પ્રમાણે શબ્દો બનાવવાના છે. પહેલું ઉદાહરણ છે કાગડો તો કાગડી. બરોબર. તો બીજામાં ચકલો તો ચકલી, કૂતરો તો કૂતરી, સસલો તો સસલી. બીજું ઉદાહરણ છે મોર તો ટેર, તો પોપટ મેના, બેન પાડો, ગાય આપણું. હવે બે નંબર છે એને માંડ એક પાંદડું પહેરેલું, તો જવાબ આવશે એને માંડ બે ચાર પાંદડા બેઠેલા. એક પંખી ઉડતું ઉડતું આવ્યું, તેની સામે ઘણા પંખી ઉડતા ઉડતા આવ્યા. પંખીએ આ કામ કર્યું, પંખીઓએ આ કામ કર્યું. એક ચોમાસું છોડ પર વરસ્યું, ઘણા ચોમાસા છોડ પર વરસે. આ રીતે પ્રશ્ન ત્રણ ફર્સ્ટમાંથી યોગ્ય પ્રત્યક્ષ પસંદ કરી ખાલી કે પૂરો ના ને આપણે ખાલી કે પૂરવાનું છે. પહેલી છે એક બકરી ખાલી ક્યાં ધ્યાન ગયું, તો બકરી નો. બીજી ખાલી ક્યાં છોડ પંખી ખાલી ક્યાં બહાર ખમી શકું નહીં, તો છોડ છોડ પંખી નો. સોસે પંખી નો. છોડ પર પંખી ખાલી ક્યાં દયા આવી, તો છોડ પર પંખીને પંખીને દયા આવી. લાંબા સમય ખાલી ક્યાં તરસ હતી, તો જવાબ આપ્યો સમયની તરસ હતી. સમયની તરસ હતી. પંખી ખાલી ક્યાં ટોળા ખાલી ક્યાં એણે તરસ્યા છોડ ખાલી ક્યાં વાત કરી, તો પંખીના ટોળાને એણે તરસ્યા છોડની વાત કરી. બરોબર. ચોપડીના પાના નંબર 73 પર સરખા અર્થ ધરાવતા બીજા શબ્દ શોધીને જોડવાના છે. વૃક્ષ તો ઝાડ, તો પછી ભાગ તો વજન, પાણી તો જળ, આગ તો આકાશ, ચોમાસું તો વરસાદ, પશુ તો ઢોર. આ રીતે તમારે જોડવાના છે. હવે પ્રશ્ન છ નીચે આપેલી વાર્તામાંથી લીટી દોરેલા શબ્દો આડા આડા થઈ ગયા છે. યોગ્ય જગ્યાએ યોગ્ય શબ્દ મૂકીને વાર્તાને સાચી બનાવો. નીચે આપેલી જગ્યામાં ફરીથી લખો. તો અહીંયા છે એક હતું મોટું પંખી. એના પહેલા હું અહીંયા ફકરો વાંચી જાઉં છું, પછી આપણે જવાબ લખીશું. બરોબર. એના મોટા મોટા પર દૂર નજર કરો તો તેને તેમને દેખાય કાળા કાળા ઝાડ. આ જંગલમાં એક ઉંદર રહે. એક દિવસ એણે પંખીઓને પકડવા પર પાથરી સ્વીકારીને નાણા ચવા નીચે આવ્યા. પંખીઓના જંગલ ઝાડમાં ફસાયા. પંખીઓ એક સાથે બે રાજી રાજી દૂર એક ઝાડ પર જઈને બેઠા. ત્યાં એક દાંત દાંત રહે. તેણે ફર ફરને મદદ કરી એણે તેમને ઝાડમાં પાડ ચલાવ્યા. આકાશે ઝાડ તૂટી ગઈ. પંખીઓ તો પંખીઓને ઉંદર ભાઈનો આભાર માનીને ઉડી ગયા મેદાનમાં. બરોબર. અહીંયા જે આપણે વાર્તા લખવાની છે Thank you.
જંગલમાં એક શિકારી ગયો. એક દિવસ તેને પંખીઓને પકડવા ચાર પાકી. પંખી દાણા ચણવા નીચે આવ્યા. નીચે આવ્યા પંખીઓના પગ જાડવા કાવ્ય સમજીશું. એક
મેં માથે મજાની સરસ ટોપી પહેરીને, જેવા સૈનિક પહેરે છે એવી ટોપી પહેરીને સૈનિક સૈનિક રમીએ. આપણે પણ ગલીએ ગલીએ ફરીએ, આપણે પણ ગલીએ ગલીએ રમીએ સૈનિકની જેમ. બરોબર. હું પપ્પાનો કોટ લઈ આવું, તું લઈ આવને સીટી. એટલે શું કહે છે, હું મારા પપ્પાનો કોટ લઈ આવું, તું લઈ આવને સીટી. હું માના ચશ્મા લઈ આવું, કાગળિયામાં મૂકીને. શું કહે છે, હું માના ચશ્મા કાગળિયામાં મૂકીને ચાલવાનો લઈ આવું. હવે આપણે આવતા વિડીયોમાં પ્રશ્નોના જવાબ જોઈશું.